નમસ્કાર મિત્રો, કામોની સમયની અંદર આપણે આઠમો ભાગ જે છે મિત્રો આજે લેવાનો છે અને ખૂબ જ અગત્યનો એવો ભાગ છે જેનું નામ છે મિત્રો કામને છોડી દેવું. બરાબર, તો એવા કામોની સમયની અંદર એવા ઘણા બધા મિત્રો દાખલા છે કે ત્રણ દિવસ પછી એ કામ છોડી દેતો હોય, ચાર દિવસ પછી બી કામ છોડી દેતો હોય, શરૂઆતમાં કામ છોડી દેતા હોય, કેટલાક અંતમાં કામ છોડી દેતા હોય. તો આવા દાખલા જે છે મિત્રો કેવી રીતે કરવા, તો વિદ્યાર્થીઓને ઘણી બધી રીતે મિત્રો આ દાખલાઓ મૂંઝવે છે. પહેલાં તો સમજવામાં જ મૂંઝવે છે, તેની અંદર ખરેખર મિત્રો શું જે છે એ પ્રોસેસ થતી હોય છે એ જ સમજવામાં તકલીફ પડતી હોય છે. તો જોઈએ મિત્રો, આજે સરસ મજાના આપણે 12 ઉદાહરણો એવા લેવાના છીએ કે જે 12 ઉદાહરણો દ્વારા તમને આને લગતો કોઈ પણ પ્રશ્ન છે તો તમે સોલ્વ કરી શકવાના છો. બરાબર, તો કોઈ પણ પ્રકારનો મિત્રો સમય વેસ્ટ કર્યા વગર સીધા આપણે મુદ્દા પર આવીએ અને જોઈએ મિત્રો પ્રથમ ઉદાહરણ, જેની અંદર મિત્રો આપણે શોર્ટકટ જે છે એના દ્વારા જ આપણે મેળવવાના છીએ, જેથી કરીને આપણને બિલકુલ મૂંઝવણ જે છે એ ઓછી થાય. બરાબર, મૂળ રીત પણ હું તમને એકવાર બતાવવાનો છું શરૂઆતમાં. તો જોઈએ મિત્રો પ્રથમ ઉદાહરણ. સૌપ્રથમ મિત્રો આપણે આની પેટર્ન જે છે એને સમજી લેવી પડશે. બરાબર, તો અહીંયા બે વ્યક્તિ હોય કે ત્રણ વ્યક્તિ હોય બંને માટે બની શકે છે. તો એ જે છે એ એક કામ કરવા માટે મિત્રો 12 દિવસ લે છે અને બી જે છે એ તે જ કામ કરવા માટે મિત્રો 18 દિવસનો સમય લે છે. બરાબર, તો હવે શું કહે છે કે હવે આ બે વ્યક્તિઓ છે તો બે વ્યક્તિમાંથી એમ કહે છે કે 3 દિવસ બાદ બી જે છે એ કામને મિત્રો છોડી દે છે. બરાબર, 3 દિવસ પૂરા થાય ત્યાં બી જે છે એ મિત્રો કામને છોડી દે છે. તો કુલ કામ કેટલા સમયમાં પૂર્ણ થતું હશે? બરાબર છે, તો જો આ બી છોડે છે માટે મિત્રો કંઈક પ્રશ્ન સર્જાણો. જો બી એ કામ ન છોડી દીધું તો સાદો દાખલો હતો કે આ બંનેના લસા શોધી નાખો અને લસા જે છે એ કુલ કામ છે અને સાથે મળીને જે કામ એક દિવસમાં કરે છે એને ભાગાકાર કરો તો એ ખબર પડી જશે કે આટલા દિવસમાં કામ પૂરું થાય. પણ દાખલાની અંદર મિત્રો બદલાવ ત્યારે આવે છે કે 3 દિવસ સુધી તો બી ખરેખર કાર્ય કરતો હતો અને 3 દિવસ પછી જો બી કામ છોડતો હોય તો મિત્રો ત્યાર પછી કામ કરવાનો જે દર છે એ ઘટી જતો હોય, કેમ કે ખરેખર એ એકલા જ પછી મજૂરી કરવાની રહેતી હોય. બરાબર, તો આવા પ્રકારનો દાખલો હોય તો ખાસ ધ્યાન રાખજો કુલ કામ કેટલાથી સમયમાં પૂર્ણ થશે, એક આવો પ્રશ્ન મિત્રો ખાસ પૂછે છે. અને બીજો આનો પ્રશ્ન જે છે એ બાકીનું કામ જે છે એ કેટલા સમયમાં, તો બે પ્રશ્ન છે. બાકીનું કામ એટલે કે બી જે છે એ જતો રહે પછી જે પણ કોઈ કામ રહે છે બાકીનું, એ બાકીનું કામ એ એકલો કેટલા દિવસે પૂર્ણ કરશે, એક આવો પ્રશ્ન પૂછે છે. બરાબર, અને એક આખું કામ કેટલા સમયમાં પૂર્ણ થશે. તો આ બંને પ્રશ્નને સૌ પ્રથમ તો મગજમાં હોવા જોઈએ કે આપણને કયો પ્રશ્ન પૂછેલો છે. કદાચ આ શબ્દને અહીંથી કાઢી નાખ્યો હોય તો પ્રશ્ન એવો થઈ જાય કે 3 દિવસ બાદ બી કામ છોડી દે છે તો એ એકલો હવે કામ ક્યારે પૂરું કરશે, અથવા એ એકલાને હવેનું કામ પૂરું કરવા માટે કેટલો સમય લાગશે, તો એ પણ પ્રશ્ન મિત્રો ખાસ જરૂરી છે. તો જોઈએ બહુ જ સરસ મજાના મિત્રો દાખલા જે છે આની અંદરથી બનતા હોય છે. બરાબર, તો એ જે છે એને મિત્રો આપણે જોઈ શકીએ છીએ 12 દિવસ લાગે છે, બી જે છે એને મિત્રો 18 દિવસનો સમય લાગે છે. તો આ બંનેનો લસા જે છે આપણે વિચારી લેવાનો, તો 36 જે છે મિત્રો એવી સંખ્યા છે જેને 18 અને 12 બંને વડે ભાગી શકાય. બરાબર, તો અહીંયા મિત્રો 12 13 36 આપણે કહી શકીએ છીએ, તો અહીંયા 18 2 36 કહી શકીએ છીએ. હવે મિત્રો ખાસ વિચાર કરવાનો, પ્રશ્નને સમજવાનો, બે રીતે આનો ઉકેલ કરી શકાય છે. બરાબર, હું શોર્ટકટ પણ તમને બતાવવાનો છું, પણ પહેલાં હું તમને એક વખત અહીંયા મૂળ રીત જે છે ને મૂળ રીત દ્વારા તમને સમજણથી અહીંયા સુધી પહોંચાડી દો. બરાબર, તો જો 3 દિવસ બાદ બી કામ છોડે છે તો એનો અર્થ એમ થયો કે કરેલા કામ પર તમે નજર નાખશો. તો આપણો એક બીજો ભાગ જે છે ને મિત્રો પ્લેલિસ્ટમાં, એની અંદર પણ મેં આવી ચર્ચાઓ કરેલી છે. બરાબર, ત્યાં પણ દાખલા જોઈ લેજો ખાસ. તો અહીંયા 3 દિવસ પછી કામ છોડે છે તો એનો અર્થ એવો થયો કે 3 દિવસ સુધી એ અને બી મિત્રો સાથે હતા. નક્કી થઈ ગયું 3 દિવસ સુધી એ અને બી સાથે હતા, તો આ લોકોએ કંઈક તો કર્યું હશે, બેઠા તો નહીં જોઈએ. તો એ અને બી એ મિત્રો કરેલું કામ જે છે એ કેટલું છે ખરેખર? તો 3 દિવસ સુધી સાથે હતા. જો સાથે હોય તો એ 5 જેટલા કામ કરી શકે છે, આપણે જોઈ શકીએ છીએ. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે 15 કામ જે છે એ મિત્રો આ લોકોએ કરી નાખ્યા છે. બરાબર, ધ્યાન રાખજો, આટલું તમને સમજાઈ જશે કે 3 દિવસ સુધી બેમાં કંઈ પ્રોબ્લેમ નહોતો એટલે 3 દિવસમાં 15 કામ જે છે એ કરી નાખ્યા. તો એક નક્કી એ પણ મિત્રો થઈ ગયું કે હવે બાકી કામ જે છે એ મિત્રો કેટલા રહે છે. બરાબર, તો જો બાકી કામની વાત કરતા હોય તો ટોટલ 36 કામ આપણી પાસે હતા, 36માંથી બંને સાથે મળી અને 15 કામ જે છે એ મિત્રો કરી નાખેલા છે. બરાબર, તો અહીંયા બાદબાકી આપણે કરીએ તો અહીંયા મિત્રો આવે છે 1, અહીંયા આવે છે 2. તો જે 21 જે છે એની પાછળ મિત્રો લખશું આપણે કે બાકી કામ. તો 21 કામ બાકી રહ્યા છે. બરાબર, હવે 21 કામ બાકી રહ્યા, નિર્ણય શું આવ્યો? તો કે બી હવે જતો રહ્યો છે, એ જે છે એ મિત્રો એકલો છે. તો કામ આ 21 કોને કરવા પડે? તો કે એ કરવા પડે. તો હવે મિત્રો એને લાગતો સમય, બરાબર છે ને, એને લાગતો સમય, કેમ કે હવે એની જ વાત છે, તો એને કેટલો સમય લાગે? તો કે એને મિત્રો 21 કામ કરવા છે અને એની કામ કરવાની જે કેપેસિટી જે છે એ મિત્રો કેટલી છે? તો કે એ 3ની છે. તો અહીંયા મિત્રો 3 વડે ભાગીએ છીએ તો અહીંયા શું આવશે? 7 દિવસનો સમય લાગે. પણ હવે બરાબર વિચાર કરી લીજો, 7 દિવસનો સમય લાગે કોને લાગે છે? એને. શા માટે લાગે છે? તો કે ફક્ત બાકીનું કામ પૂરું કરવા માટે એને 7 દિવસનો સમય લાગે છે. પણ આખું કામ જે છે એ હજુ નથી મળ્યું, ધ્યાન રાખજો. કુલ કામ કેટલા સમયમાં પૂરું થયું? આ 7 દિવસ તો ફક્ત એને શું કર્યું, 21 કામને પૂર્ણ કરવામાં એ લીધેલા છે. તો મિત્રો હજુ પાછું બાકી છે, વિચાર કરવો પડશે, ધ્યાન રાખજો. કુલ કામ જે છે
આ કુલ કામ માટે સમય કેટલો લાગશે? તો 3 દિવસ બંનેએ મિત્રતા મુજબ કામ કર્યું છે, ભેગા મળીને 3 દિવસ કામ કરેલું છે. તમે જોઈ શકો છો અહીંયા મિત્રો, તમને જોવા મળશે 3 દિવસ સાથે બંને હતા અને પાછળના 7 દિવસ આ એક ભાઈએ મજૂરી કરેલી છે. તો ટોટલ જે છે ને મિત્રો, કામ 10 દિવસે પૂરું થયું કહેવાય, આખે આખું કામ. બરાબર, જો આ વ્યક્તિ અહીંયા હાજર જે છે એ માનો કે છેકુધી રહ્યો હોત તો ઓછા દિવસમાં પૂર્ણ થઈ જાય, પણ એ જતો રહેવાના પરિણામે મિત્રો ટોટલ કાર્ય 10 દિવસે પૂર્ણ થાય. તો આ જે છે ને આની મૂળ મેથડ છે. સમજણ વાત ધીમે ધીમે ચાલ્યા જાઓ તો આનો જવાબ મળતો હોય. બરાબર, પ્રશ્ન નંબર 2 જે છે એ વિચારીએ કે બાકીનું કામ જે છે, તો બાકીનું કામનું પૂછ્યું હોય તો ફક્ત અહીં સુધીનું જ આવશે, 21 કામ બાકી હતા. તો બાકીનું કામ જે છે મિત્રો એ કરવાનું છે, તો બાકીનું કામ એને કેટલા દિવસે પૂરું થાય? તો 7 દિવસે પૂરું થાય. તો મિત્રો અહીંયા અટકી જવાનું રહેશે, પણ કુલ કાર્ય પૂછે તો અહીં સુધી પહોંચવાનું છે. આની મિત્રો ખૂબ જ સરસ મજાની શોર્ટકટ છે, જેટલી મૂળ રીત જે અગત્યની છે એવી જ મિત્રો શોર્ટકટમાં પણ એવી જ સમજણો જે છે મિત્રો રહેલી છે. બરાબર, તો શોર્ટકટ દ્વારા 2 સ્ટેપમાં 5 સેકન્ડમાં દાખલો ગણી જશે, પણ એને મિત્રો એ 5 સેકન્ડમાં ગણવા માટે છે ને તમે શરૂઆતની એને 1 મિનિટ જે છે ને સમજવાની અંદર મિત્રો ખાસ આપો. બરાબર, હંમેશા કોઈ પણ વસ્તુમાં સમજણમાં સમય આપશો તો ગણતરીમાં સમય ઘટશે, તમારો એ નિયમ છે. તો જોઈએ આપણે શોર્ટકટની અંદર ખાસ મગજમાં એ રાખવાનું છે કે એક નાનકડું એવું તમને ઉદાહરણ આપું કે મિત્રો હંમેશા આ જે દાખલાઓ રહ્યા ને આ દાખલાઓની અંદર મિત્રો હંમેશા 2 ઘટના જે છે એ મિત્રો ખાસ બને છે. આ મગજની અંદર રાખો તમે કે કાં તો કોઈ વ્યક્તિ શરૂઆતમાં કામ છોડી દેશે. બરાબર, ધ્યાન રાખજો શું કહે છે, કાં તો કોઈ વ્યક્તિ શરૂઆતની અંદર મિત્રો કામ જે છે એને મિત્રો છોડે છે, કાં તો આ ઘટના બને છે. જેમ કે આ ઉદાહરણમાં તમે ચેક કરો તો શરૂઆતના 3 દિવસની અંદર બી કહે છે હું થાકી ગયો, બરાબર, જતો રહું છું. અને કાં તો મિત્રો એવા દાખલા આવવાના છે કે કામ પૂરું થવાની તૈયારી હોય, માંડ 2-3 દિવસની વાર હોય અને ત્યાં બરાબર બી કહી દે કે ભાઈ હવે હું 3 દિવસ પહેલાં જતો રહું છું, તો અંતમાં કામ છોડે, તો એક મિત્રો આવા પ્રકારની ઘટના છે. તો આવી 2 ઘટના તમને ખાસ જોવા મળતી હોય છે, તો અંતની અંદર મિત્રો કાર્ય જે છે એને મિત્રો છોડતા હોય, તો આવા પ્રકારની 2 ઘટના પહેલાં તો તમને જોવા મળે છે. તમે માનસિક રીતે તૈયાર થઈ જાઓ કે આવી રકમો તમે જોઈ શકો, કોઈ વ્યક્તિ શરૂઆતમાં કામ છોડી દેતો હોય, કોઈ વ્યક્તિ અંતમાં કામ છોડી દેતો હોય, આ 2 ઘટના બનતી હોય છે. બરાબર, હવે આના પરથી મિત્રો આપણા વ્યવહારુ મગજને સાદો પ્રશ્ન કરો કે તમે હોય કે હું હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કામ જે છે મિત્રો પાર્ટનરશિપમાં ભાગીદારીમાં રાખેલું હોય, તો મિત્રો શરૂઆતની અંદર કદાચ ન ફાવે ને, તો મિત્રો શરૂઆતની અંદર હજુ કદાચ વ્યક્તિ જતો રહે ને તો આપણને એનું દુઃખ નથી લાગતું. 2-3 દિવસ સાથે કામ કરે ને પછી એમ કે ભાઈ મને એમ નથી ફાવતું, બરાબર, મારાથી આ પૂરું થાય એવું મારું કામ લાગતું નથી, એટલે એ જતો રહે તો આપણે કાંઈ વાંધો નહીં, એનું થોડું ઘણું કામ કર્યું હોય એનો હિસાબ દઈ દેવી છે. પણ કોઈ કામ સારી રીતે કરતા હોય, બે સરસ રીતે કામ કરતા હોય અને અમે કામ પૂરું થવાની તૈયારી હોય, સાચો એનો ફળ ને સાચો લાભ લેવાની તૈયારી હોય, અને એ વખતે જ્યારે કોઈ વ્યક્તિ મિત્રો એમ કહી દે ને કે ભાઈ હવે મારે જવું છે, તો મિત્રો આપણું મગજ જે છે ને સ્વાભાવિક રીતે એવું વિચારે કે યાર થોડાક દી રોકાઈ જાય ને અમે થોડાક દિવસની અંદર આ કામ જે છે મિત્રો પૂરું થવાનું છે. બરાબર, તો આ જે મેં તમને વાત કરીને એ વાતની પાછળનો હેતુ એ છે કે શરૂઆતમાં કોઈને કામ છોડવું છે ને મિત્રો, તો એને રજા આપી દો, કંઈ વાંધો નહીં, કોઈ ટેન્શન નથી, એને જવા દો. બરાબર છે, એમાં બહુ મોટું નુકસાન નહીં થાય, જો પરાણે રોકશો ને તો છેક સુધી કામને બગાડવાનો છે. પણ અંતમાં જો કોઈ વ્યક્તિ જતો હોય તો મિત્રો એને ખાસ ધ્યાન રાખજો, એને આપણે રોકી લેવાનો છે, એને જવા દેવાનો નથી. બરાબર, હવે આ છોડી દેવો અને રોકી લેવો એ શું છે, તો બહુ સરસ મજાની વાત છે, અહીંયા શોર્ટકટમાં તમને 1 સ્ટેપની અંદર સમજાઈ જવાનું છે. બરાબર છે, તો હવે મિત્રો આપણે શોર્ટકટને વિચારીએ છીએ, અને શોર્ટકટ માટે હંમેશા મિત્રો યાદ રાખજો કે આની અંદર મિત્રો તમને હંમેશા જે મળશે એ હંમેશા મિત્રો તમને કુલ સમય મળવાનો છે, આખા કામ માટેનો સમય જે છે મિત્રો મળવાનો છે. આ મગજની અંદર મિત્રો હંમેશા રાખજો. બરાબર છે, તો પછી બાકીના કામ માટેનો સમય જે છે કદાચ આવો દાખલો પૂછે તો એના માટે શું કરવું, તો એની પણ હું ચર્ચા કરીશ. હંમેશા કુલ કામનો સમય મળે છે. ચાલો આપણે સોલ્વ કરીએ છીએ કે કુલ કેટલા દિવસમાં કામ જે છે મિત્રો પૂરું થાય. તો એક જ સિદ્ધાંત પર આપણે ચાલવાનું છે કે શરૂઆતમાં કોઈને કામ છોડવું છે તો હિસાબ આપી દેવાનો છે, અને છેલ્લે કામ છોડવું છે તો કામ એને છોડવા દેવાનું નથી. બરાબર, એને રોકવાનો છે, એને પછી કામ કરાવવાનું છે. તો અહીંયા 3 દિવસની વાત છે મિત્રો. તો આ બી જે છે મિત્રો કામને મિત્રો છોડી રહ્યો છે. બરાબર છે, આ બી કામને મિત્રો છોડી રહ્યો છે. તો એક વસ્તુ નક્કી રાખો, એને આપણે હિસાબ કરી દઈએ, ભલે એને શરૂઆત છે ને જવું છે તો જવા દો. બરાબર, તો ચાલો આ 3 દિવસ માનો કે આ રહ્યો હોત, તો 3 દિવસમાં એનો આપણે કેટલું ચૂકવવાનું થાત? તો આપણને ખ્યાલ છે કે આપણે 1 દિવસમાં કામ જે છે મિત્રો કેટલા કરે છે, એના માટે હમણાં જ આપણે લખેલું હતું કે અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા 12 દિવસ છે, અહીંયા 18 દિવસ છે. તો આ બંનેની અંદર 36 મિત્રો એનો લસા હતો, તો અહીંયા 12, 13 અને મિત્રો 18, 2, 36 ને ટોટલ કાર્ય 5. તો બી કામ છોડી રહ્યો છે તો એને 3 દિવસ એને કામ કર્યું છે, તો એનો મિત્રો હિસાબ પતાવો. ચાલો તો અહીંયા 2 જે છે એને ગુણી દો, તો અહીંયા તમે જાણો છો મિત્રો એ 6 કામ જે છે મિત્રો કરી જાય છે. તો એને જવા દો, એના 6 કામને મિત્રો કેન્સલ કરો, કાઢી નાખો. તો મિત્રો હંમેશા શું કરવાનું રહેશે, તો ખાસ ધ્યાન રાખજો, આજે તમારા 36
હતા આ 36માંથી મિત્રો તમે એના 6 કામને કાઢી નાખો તો ટોટલ મિત્રો એની પાસે હવે બાકી કેટલા કામ રહ્યા છે 30 કામ રહ્યા છે બરાબર તો ચાલો આને મિત્રો રજા આપી દીધી તો બહુ સાદું સિમ્પલ છે એનો હિસાબ કરવા માટે ફક્ત એને શું કરવાનું છે શરૂઆતમાં જાય છે તો એને જવા દેવાનો છે અને માઇનસ કરીને આપણે એનો હિસાબ જે છે કાઢી નાખવો છે તો હવે મિત્રો આ જે પણ કંઈ બચેલું છે એના ઉપર એ જે છે મિત્રો કાર્ય કરવાનો છે તો ચાલો જવાબ મિત્રો આવી ગયો કુલ સમય જે છે એ કેટલો લાગશે તો આપણે એક સ્ટેપની અંદર કહી શકીએ કે કુલ સમય જે છે એ મિત્રો 30 કામ કરવાના છે અને હવે તમે જાણો છો કે બી હાજર છે કે નહીં પહેલાં મગજને પ્રશ્ન કરો તો કે ના બી તો ગયો એનો હિસાબ બધો થઈ ગયો બરાબર તો હવે મિત્રો આ કામ ફક્ત કોણ કરવાનું છે એ કરવાનો છે તો આ રીતે મિત્રો તમારા 10 દિવસ જે છે એ સીધો જવાબ બે સ્ટેપની અંદર પણ તમે લાવી શકો છો બરાબર છે ખાલી એક મિત્રો ગુણાકારને એક બાદબાકી કરો તો આનો જવાબ જે છે એ આવી જતો હોય છે બરાબર તો હંમેશા મગજમાં એ રાખવાનું કે શોર્ટકટ દ્વારા મિત્રો તમને કુલ સમય જે છે એ મિત્રો મળે છે બરાબર પણ હવે પ્રશ્ન આપણો એ આવે કે આ તો હંમેશા કુલ તો તમને સમય મળી જ જવાનો છે પણ આપણો પ્રશ્ન એવું કદાચ પૂછેલો હોય કે ચાલો 3 દિવસ બાદ બી જે છે એ મિત્રો કામને છોડી દે છે તો કામ બી છોડી દેતો હોય તો હવે એ જ બચ્યો છે તો બાકીનું કામ એ કેટલા દિવસમાં પૂર્ણ કરશે એક મિત્રો આવો પ્રશ્ન છે ખાસ ધ્યાન રાખજો બાકીનું કામ અને એક મિત્રો કુલ કામ તો આ બંને પ્રશ્નોને મગજમાં રાખજો તો જો બાકીનું કામની વાત હોય તો પણ મિત્રો શોર્ટકટ જ વાપરવાની છે તો ચાલો કુલ કામ તો તમારી પાસે મળી ગયું છે તો મિત્રો સાદો હિસાબ માળો કે અહીંયા બાકી કામ જે છે એના માટે મિત્રો શું થશે તો બરોબર ધ્યાન રાખજો આખા કામ માટે 10 દિવસનો સમય લાગે છે બરોબર છે આખા કામ માટે 10 દિવસનો સમય લાગી રહ્યો છે એમાં બી જે છે એ મિત્રો કેટલા દિવસ હતો તમે જોઈ શકો છો કે શરૂઆતના 3 દિવસ તો મિત્રો બી હતો જ તે તો પછી મિત્રો પાછળ એ ખરેખર કામ કેટલું કર્યું છે 7 જ દિવસ કામ કરેલું છે તો આવી રીતે મિત્રો સાતડો પણ લાવી જ શકાય છે એક બાદબાકી એક જે છે એ મિત્રો છેલ્લે કરવાની હોય છે બરાબર તો કુલ તમને સમય મળી જતો હોય તો શરૂઆતમાં તમને ખબર જ છે કે આ બંનેને કેટલા દિવસ સુધી સાથે બનેલું હતું તો 3 દિવસ સુધી બનેલું હતું તો 3 દિવસ સાથે હતા તો આ સાથે બાદ કરી દો તો એનો અર્થ એવો થયો કે 7 દિવસ પહેલો એકલો જ હતો એ જે છે એ એકલો હતો બરાબર ચાલો આગળનું ઉદાહરણ જોઈએ તો ચાલો મિત્રો હજુ એક એ જ પેટર્નનો દાખલો આપણે જોઈ લઈએ બરાબર જેથી કરીને આપણે પરફેક્ટ ગ્રીપ જે છે આવી જાય તો એ ને મિત્રો એક કામ કરતા 10 દિવસ જે છે એ લાગતા હોય છે બી ને તે કામ કરતા મિત્રો 15 દિવસ લાગે છે પછી અમુક દિવસ કામ કરેલું હોય એમાં ફિક્સ ન હોય અહીંયા 3 દિવસ કામ કરે છે જુઓ તમે કે 3 દિવસ બાદ બી કામને મિત્રો છોડી રહ્યો છે એટલે કે શરૂઆતમાં કામ છોડી રહ્યો છે તો આપણો પહેલાં નિર્ણય શું છે જવા દઈશું તો કે જવા દો શરૂઆતમાં છે આપણું કંઈ બહુ લાંબુ બગડતું નથી બરાબર તો શરૂઆતમાં કામ છોડે છે તો એને જવા દેવાનો છે તો મિત્રો અહીંયા શોર્ટકટ દ્વારા આપણે હંમેશા આનો કુલ સમય જે છે આપણે શોધી શકીએ છીએ બરાબર કુલ કામ માટે મિત્રો કેટલો સમય લાગેલો હશે એ મિત્રો આપણો પ્રશ્ન છે અને કદાચ એવું પણ પૂછી શકે છે કે આ બી જતો રહ્યો છે તો પછી બાકીનું કામ જે બચે છે એ મિત્રો એ જ કરેલું છે તો ફક્ત એવું પણ પૂછે કે બાકીના કામ માટે કેટલો સમય જે છે મિત્રો લાગે છે તો બંને પ્રશ્નને હું સાથે ચલાવું છું કેમ કે કયો પૂછાય છે એનું નક્કી નથી હોતું બરાબર તો જોઈએ ચાલો તો એ જે છે એને મિત્રો 10 દિવસનો સમય લાગે છે બી જે છે એને મિત્રો 15 દિવસનો સમય લાગે છે તો આ સાથે મળે તો એનો કુલ કામ જે છે મિત્રો 30 જેટલા કરી શકે છે બરાબર હવે આપણે જોઈએ તો અહીંયા 10 જે છે એને મિત્રો આપણે ચેક કરીએ તો 10 તેરીને 30 કહીશું 15 દૂને પણ આપણે 30 કહીશું સાથે મળે તો 5 કામ કરી શકે છે હવે વિચાર એ કરવાનો છે કે 3 દિવસ બાદ મિત્રો બી જે છે એ કામને છોડી રહ્યો છે તો એનો આપણે હિસાબ જે છે મિત્રો આપી દઈએ બરાબર છે તો ચાલો બી જે છે એ કામને શું કરે છે તો બી કામને મિત્રો છોડી રહ્યો છે તો બી જો કામને છોડી રહ્યો હોય કેટલા દિવસ તો કે 3 દિવસ તો આ 3 દિવસની અંદર મિત્રો બી એ કરેલું કેટલું હશે તો કે બગડા જેટલું કામ કરેલું હશે બરાબર તો અહીંયા ટોટલ કાર્ય મિત્રો 6 કરી રહ્યો છે હિસાબ એનો આપણે દઈ દેવો છે તો આપણે માઇનસ રાખીએ છીએ અમે શરૂઆતમાં એને રજા લેવી છે તો આપણે આપી દઈએ છીએ બરાબર તો અમે આપણા જે ટોટલ મિત્રો 30 કામ હતા એ 30માંથી 6 તો મિત્રો એકલા બીએ કરેલા છે એટલે એની અંદર આપણે એવું ચોક્કસ કહી શકીએ છીએ કે 24 કામ જે મિત્રો બચેલા છે આ 24 કામ પર અધિકાર કોનો રહેલો છે તો હવે ફક્ત અને ફક્ત મિત્રો બી તો ગયો બીએ કહી દીધું ભાઈ હું જઉં છું બરાબર તો એનો હિસાબ આપણે આપી દીધો તો આ 24નો મિત્રો માલિક કોણ છે તો આ 24 જે છે એનો માલિક મિત્રો અહીં ફક્ત ને ફક્ત કોણ છે એ કામ કરેલા છે તો આપણે એ જે છે એને નીચે લખી નાખશું તો આ મિત્રો હંમેશા તમને કુલ સમય મળતો હોય છે આ મગજમાંથી ક્યારે નહીં ભૂલતા તો અહીંયા 8 તેરીને 24 8 દિવસ જે છે એ મિત્રો કુલ સમય જે છે એ 8 દિવસ લાગતો હશે આ કામને બરાબર છે તો એકદમ બે સ્ટેપની અંદર જવાબ આપી શકો છો પછી કદાચ આપણને એમ કીધું હોય કે બાકીનો સમય બરાબર તો ખાસ ધ્યાન રાખજો
કે બાકીના કામ માટેનો સમય, બાકીના કામ માટેનો જો સમય આપણને કદાચ પૂછેલો હોય તો એના માટે સાદો હિસાબ કરવાનો છે, સિમ્પલ, કે આખા કાર્ય માટે 8 દિવસ લાગેલા છે. બરાબર, આખા કામ માટે 8 દિવસ લાગેલા છે. હવે એની અંદરથી જે બી જે છે, એટલે કે બંને સાથે મળીને ક્યાં સુધી હતા? 3 દિવસ સુધી. તો આ 3 દિવસ સાથવાળો કાઢી નાખો તો ફક્ત ને ફક્ત એ જે છે આ એનો અધિકાર જે છે કેટલો બચે છે? તો મિત્રો 5 દિવસનો એ જે છે એનો બચે છે. બરાબર, તો તમને જે રીતે પૂછ્યું હોય એ સાદો હિસાબ તમે છેલ્લા સ્ટેપે આપી શકો છો. શોર્ટકટ વાપરો એટલે સીધા તમે કુલ સમય તો પહોંચી જ જવાના છો. પછી તમારી પાસે કુલ માંગ્યો હોય તો દાખલો પૂરો થાય છે, તમને એમ કે બાકીનું કામ જે છે એના માટે કેટલો સમય લાગેલો હોય છે? તો બાકીનું કામ જે છે એ મિત્રો પાછળ રહેલો એક જ વ્યક્તિ કરતો હોય છે. બરાબર, તો આપણે જોઈ લેવાનું કે 3 દિવસ સાથે હતા અને કુલ સમય 8 દિવસનો છે, તો તગડાને કાઢી નાખો તો 5 દિવસ સુધી એ જે છે એ મિત્રો એકલો હતો એવું નક્કી થઈ ગયું. બરાબર, તો જે પ્રશ્ન પૂછ્યો હોય અત્યારે આપણે કુલ વાળી વાત કરીએ છીએ, અહીંયા 8 જે છે મિત્રો ટોટલ સમય જે છે એ મિત્રો 8 લાગે છે, અને એ એકલાને મિત્રો કહીએ તો આપણે 5 જે છે એ એકલાને 5 લાગે છે. બરાબર છે, તો તમને જે રીતે પૂછ્યું હોય એ રીતે મિત્રો તમે આ પ્રશ્નનું સોલ્યુશન કરી શકો છો. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો જોઈએ મિત્રો, અમે 3 વ્યક્તિઓ કામ જે છે એ કરતા હોય અને વારાફરતી કામ જે છે એને છોડી દેતા હોય. બરાબર, તો એના માટે જોઈએ આપણે. તો એ જે છે મિત્રો કોઈ કામ 10 દિવસની અંદર પૂર્ણ કરે છે, બી જે છે એ મિત્રો કોઈ કામ જે છે એ 12 દિવસમાં પૂર્ણ કરે છે, અને સી જે છે એ મિત્રો કોઈ કામને 15 દિવસમાં પૂર્ણ કરે છે. તો આપણે સૌ પ્રથમ આ રીતે લખી નાખશું કે 10, 12 અને 15 દિવસ. બરાબર, તો આ 3 જે અંકો જે છે એનો સારો એવો લસા જે છે એ વિચારવાનો. લસા યાદ ન આવે તો એવું વિચારવાનું કે અહીંયા એવો અંક મૂકું કે જેના દ્વારા આ 3 ને 3 નો ભાગાકાર થઈ શકતો હોય. બરાબર છે, 3 ને 3 ને મેચિંગ એવો મિત્રો 60 જે છે આપણે લખીએ છીએ. તો અહીંયા 10 6 ને મિત્રો તમે 60 કહી શકો છો, 12 5 ને 60 કહી શકો છો, અને 15 4 ને પણ મિત્રો તમે 60 કહી શકો છો. બરાબર, અહીં સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે સીધો મિત્રો શોર્ટકટ દ્વારા આનો જવાબ જે છે લાવવાનો છે. ટોટલ સમય આપણને માગેલો છે, ટોટલ ન માગ્યો હોય તો છેલ્લે કદાચ એવું પણ કે એ જતો રહ્યો બી જતો રહ્યો તો સી ને કેટલા દિવસે પૂરું કરતા લાગેલો છે એમ પણ કદાચ પૂછી શકે. બરાબર, બધા એના જવાબો જે છે મિત્રો અહીંથી નીકળતા જશે. તો સૌ પ્રથમ મિત્રો યાદ રાખો કે કામ શરૂ કર્યાના 2 દિવસ બાદ, એટલે આ પણ શરૂઆતમાં જવા માગે છે. બરાબર, શરૂઆતમાં એ જે છે એ જવા માગે છે, પછી એના 2 દિવસ બાદ જે છે બી કામ છોડે છે, તો આ પણ મિત્રો શરૂઆતમાં જવા માગે છે. તો શરૂઆતમાં જવા માગે તો એને જવા દેવાના છે, એ લોકોના હિસાબ ફક્ત લઈ લેવાના છે. બરાબર, ચાલો 2 દિવસ જે છે એ કોણ હતું? તો કે એ. તો મિત્રો એ જે છે એ 2 દિવસ સુધી તમારી પાસે હતો તમે જાણો છો. બરાબર છે, તો એને જવું છે તો એને 2 દિવસ કામ કર્યું છે, તો એનું 2 દિવસનું જે પણ કંઈ થતું હોય આપી દો. તો અહીંયા એ જે છે એ 2 દિવસમાં શું કરી શકે? તો કે મિત્રો 2 × 6 એટલે 12 જેટલું કરી શકે, તો એનું આપણે આપી દો કે ભાઈ લઈ જા, કાંઈ વાંધો નહીં, તારા 12 એ 12 પાછા લેતો જા. બરાબર, ચાલો બીની વાત કરીએ. તો બી જે છે એ કેટલા દિવસ રોકાણો છે એ ખાસ મહત્વનું છે, ખાસ વાંચવામાં ભૂલ ન થાય. ઘણા એમ કે બી 2 દિવસ રોકાણો, 2 દિવસ નહીં, 2 દિવસ પછી એ ગયો. સાંભળજો, શરૂઆતમાં 2 દિવસ પછી એ ગયો અને એના 2 દિવસ બાદ પાછો બી ગયો. તો મિત્રો શરૂઆતના 1-2 દિવસ ત્યાં પછી એ છે એ જતો રહે છે, પછી ત્યાર પછીના 2 દિવસ ત્યાં પછી બી જતો રહે છે, એટલે બી ખરેખર 4 દિવસ હતો એવું આપણે સમજી શકીએ છીએ. બરાબર, એટલે બી જે છે એ મિત્રો 4 દિવસ સુધી હતો. બરાબર, તો બી 4 દિવસની અંદર એનું 4 દિવસ પ્રમાણે એનો હિસાબ જે કંઈ થતો એ આપણે આપી દઈએ છીએ. તો ચાલો બી 4 દિવસ સુધી હતો, તો બીની કેપેસિટી કામ કરવાની 5 જેટલી હતી મિત્રો. તો આનો ભાગ જે છે ને એ 5, 4 અને 20 જેટલો મિત્રો આનો ભાગ આવે છે. તો ઓવરઓલ આ બંનેને જવું જ છે, તો આ બંનેનો હિસાબ આપણે ભેગો કરી નાખીએ છીએ. તો આ બંનેને મિત્રો જવું છે તો 32 જેટલું જે છે એ આ લોકોએ કરેલું છે. બરાબર, તો 60માંથી 32 જેટલા કામ આમને કરેલા છે, બાકીના જે પણ કોઈ બચ્યા એ બધા જ કોણ કરે છે? તો કે સી કરે છે, એ નક્કી થઈ ગયું. કેમ કે સી શરૂઆતમાં હતો, વચ્ચે હતો અને છેલ્લે હતો. તો બસ જનાર વ્યક્તિઓના હિસાબ મિત્રો અપાઈ જાય તો હવે ફક્ત અને ફક્ત મિત્રો આપણે આટલું જ યાદ રહે કે કુલ સમય જે છે એ કુલ સમય મિત્રો અમે કઈ રીતે મળશે. તો ખાસ ધ્યાન રાખજો, આપણા 60 જે છે મિત્રો કામ છે, આ 60માંથી તમે 32ને કેન્સલ કરી દેશો તો 60માંથી 32 ગયા, તો તમને ખ્યાલ આવશે કે 28 જે છે એ મિત્રો બાકી રહેલા કામ છે. બરાબર છે, હવે મિત્રો જે આ 28 દિવસ જે છે એના પર ફક્ત ને ફક્ત અધિકાર કોનો છે? તો કે એના પર મિત્રો આ સી જે છે એનો અધિકાર રહેલો છે. બરાબર, તો 28 એ 28 કામ જે છે મિત્રો સી ને કરવાના થાય છે. ટોટલ સમય જે છે એ મિત્રો કેટલો આવશે? 7 + 28, તો 7 દિવસ જે છે એ મિત્રો આ કામને પૂર્ણ કરવા માટે લાગતા હોય છે. તો આમ પણ મિત્રો 2 સ્ટેપમાં પૂર્ણ થાય છે, પણ કદાચ એવું પૂછે કે માનો કે આ એ જતો રહ્યો છે બી જતો રહ્યો છે તો સી એકલાને બાકીનું કામ પૂરું કરવામાં કેટલા દિવસ લાગેલા હશે? તો આનો અર્થ એવો થયો કે આ સી જે છે મિત્રો એકલો કેટલા દિવસ રહેલો છે? બરાબર છે, એકલો મિત્રો કેટલા દિવસ જે છે એ અહીંયા એકલો રહેલો છે, બસ આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે. તો જુઓ, આખા કામ જે છે એ 7 દિવસ ચાલેલું છે. આખા કામની અંદર ક્યાંક ક્યાંક એ હતો, ક્યાંક ક્યાંક બી હતો, ક્યાંક ક્યાંક સી એકલો હતો.
તો આખું કામ 7 દિવસ ચાલેલું છે. તો શરૂઆતના 4 દિવસ સુધી મિત્રો આ બંનેમાંથી હાજરી કોકની ને કોકની તો હતી જ તે, બરાબર. 2 દિવસ સુધી એ હતો, ત્યાર પછીના 2 દિવસ સુધી બી હતો. તો આ એકલો ક્યારથી પડ્યો? તો કે આ બંને જતા રહ્યા ને પછી એકલો પડી ગયો. તો આ બંને જવા માટે મિત્રો 4 દિવસ લાગ્યા હતા, તેમ જોઈ શકો છો. કે આપણે મિત્રો અહીંયા ટોટલ વાત કરીએ તો અહીંયા 3 દિવસ જ મિત્રો સિંહ જે છે એ એકલો રહેલો છે. તો સિંહને મિત્રો બાકીનું કામ પૂરું કરવા માટે ખરેખર 3 દિવસ એકલા મહેનત કરવી પડી હતી. તો આ જે છે મિત્રો ફક્ત ને ફક્ત બાકીનું કામ જે છે એ બાકીનું કામ સિંહને કેટલા દિવસે પતે એ મિત્રો સીધો સાદો હિસાબ લઈ લેવાનો. ટોટલમાંથી આપણે જેટલા પણ દિવસ સાથે હતા એ કાઢી નાખવાના છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઘણા એવું વિચારશે કે એ 2 દિવસ હતો, બી 4 દિવસ હતો, ટોટલ 6 દિવસ હતા. એમને વિચારતા બરોબર ધ્યાન રાખજો, સિંહ એકલો જે છે એ મિત્રો ટોટલ 4 દિવસ પછી સિંહ એકલો થઈ ગયો હતો, બરાબર. શરૂઆતમાં 2 દિવસમાં એ જતો રહ્યો હતો પણ એકલો નહોતો, એની સાથે બી તો હતો જ તે. પછીના બીજા 2 દિવસમાં બી જતો રહ્યો, એટલે 4 દિવસ પછી મિત્રો સિંહ એકલો પડેલો છે. તો સિંહે મિત્રો ખરેખર 3 દિવસ સુધી કામ કર્યું છે એવું કહી શકાય છે, બરાબર. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ આપણે. ચાલો હવે મિત્રો આપણે અહીંયા પેટર્ન જે છે એને ચેન્જ કરીએ છીએ કે એ જે છે એ કોઈ કામ 10 દિવસમાં પૂર્ણ કરી શકે છે, બી જે છે એ મિત્રો કોઈ કામને 20 દિવસમાં પૂરું કરે છે. હવે એ જે છે એ મિત્રો કામ પૂરું થવાના 5 દિવસ પહેલાં કામને છોડી દે છે, બરાબર. ધ્યાન રાખજો, કામ જે આપણું ચાલતું હોય છે આ કામની સમયરેખા જે હોય છે એની અંદર મિત્રો શરૂઆતના 3-4 દિવસ નહીં પણ કામ પૂરું થવાના એમ કહે છે કે 5 દિવસ પહેલાં આ કામ જે છે એને મિત્રો છોડી રહ્યો છે, બરાબર. તો આ કામ મિત્રો છેલ્લે છોડે છે. તો સ્વાભાવિક આપણને થોડુંક દુઃખ લાગે કે અત્યાર સુધી તે સાથ આપ્યો અને અમે 2-3 દિવસ માટે તું કામ છોડી દેશ, એટલે આપણે એને આગ્રહ કરીને કહીએ કે ભાઈ રોકાઈ જા, મારું માન રાખ, બરાબર. તો આ એવી વાત છે મિત્રો. તો એકદમ શોર્ટકટની અંદર આપણે આનો જવાબ જે છે એ આપણે આપવાના છીએ. તો અહીંયા 10 દિવસ અને 20 દિવસ જોઈએ તો આ બંનેનો લસા જે છે મિત્રો આપણે 20 કહી શકીએ છીએ. તો અહીંયા 10 × 2 = 20 કહેવાય, 20 × 1 = 20 કહેવાય, બરાબર છે. ચાલો હવે આપણે નિર્ણય લઈએ કે એનો વિચાર શું છે. તો એને મિત્રો જવાનું છે પણ એને મિત્રો આપણે શું કરવો છે, એને રોકી પાડવાનો છે, બરાબર છે. તો એને મિત્રો આપણે રોકવાનો છે કેમ કે એ અંતમાં કામ છોડી રહ્યો છે. તો અંતમાં જેવો કામ છોડતા હોય ત્યારે મિત્રો એને જવા નહીં દેવાના. તો એને કહેવાનું તું 5-5 દિવસ રોકાઈ જા. તો 5 દિવસ રોકાય તો મિત્રો એનો લાભ આપણને શું મળે, તો એ 5 દિવસની અંદર મિત્રો એ જે છે ને એ અહીંયા જોઈ શકો છો કે 10 જેટલા કામ જે છે મિત્રો કરી શકે છે, બરાબર છે. એ જે છે મિત્રો 10 કામ જે છે મિત્રો કરી શકે છે, બરાબર. આપણને મોટા મોટો ફાયદો થાય છે, બરાબર. જે નાખજો એને આપણે રોકી પડ્યો છે, એને જવા દીધેલો નથી, એનો હિસાબ જે છે મિત્રો આપણે કરી દેવાનો નથી, બરાબર. તો એ રોકાણો છે. તો મિત્રો અહીંયા આપણે કામનો ટાર્ગેટ મારીએ કે આપણી પાસે કામ જે છે મિત્રો જો 20 જેટલા ટોટલ હતા, બરાબર છે. હવે આને રોકી લીધો છે આપણે, તો આને રોકવાથી મિત્રો એનો ફાયદો કેટલો થશે, તો એ 10 કામ હજુ આપણને આપવાનો છે, બરાબર. તો માનો કે આપણે અહીંયા ટોટલ મારીએ તો ખાસ અહીંયા એ ધ્યાન રાખવાનું કે જ્યારે અંતમાં કોઈ વ્યક્તિ જતો હોય અને એને જવા તમે જ્યારે દેતા નથી ત્યારે મિત્રો એને પ્લસ તરીકે લેવાનું છે. શરૂઆતમાં એને જવું છે તો માઇનસ કરી દેવાનું છે, બરાબર. એટલે આ કામ તો આપણને આપે છે પણ સાથે પાછો એ વ્યક્તિ પણ જવાબદારી લે છે ને કે હું રોકાઈ જાઉં છું, બરાબર. એટલે આ ટેન્શન ન લેતા ઘણાને એમ છે કે આ પ્લસ કેમ થઈ ગયું. પ્લસ એટલા માટે થયું કે એ વ્યક્તિ રોકાણો છે એટલે યાના ભાગનું તો એ કરશે જ તે, બહુ અસર જે છે એ નહીં થવા દે. તો અહીંયા મિત્રો આનો ઓવરઓલ હિસાબ આવી ગયો 30 જે છે એ. તો ચાલો હવે મિત્રો આનો કુલ સમય આપણે એક સ્ટેપમાં કહી શકીએ છીએ. તો આનો કુલ સમય જે છે એ મિત્રો કેટલો આવે, તો ખાસ મગજમાં રાખજો 30 જે છે એ મિત્રો કામ કરવાના થાય છે હવે, બરાબર. એમાં ભૂલી જવાનું, 30 કામ કરવાના થાય છે અને કરનાર કોણ છે, બસ હું અહીંયા જનરલ શબ્દ નાખું છું જેથી કરીને કોઈ ભૂલ ન પડે, કરનાર કોણ છે એ મહત્વનું છે. તો આ 30 કામ કરવાના છે. હવે મગજને પ્રશ્ન કરજો કે એ ખરેખર ગયો છે, તો કે ના એ તો અમે રોકી ગયો છે, બરાબર. તો બંને કામ કરી રહ્યા છે એટલે મિત્રો સિમ્પલ રીતે બંને અહીંયા શબ્દ જે છે આપણે લઈશું. તો અહીંયા મિત્રો આની માટે 10 જવાબ જે છે એ યોગ્ય રહેશે. 10 દિવસની અંદર આ કામ જે છે એ મિત્રો પૂર્ણ થાય છે, તો આની માટે 10 જવાબ જે છે એ યોગ્ય છે. તો ખૂબ મજાના દાખલા હોય છે, ઘણા આને બહુ ગોટાળે ચડે દેતા હોય છે. તો સાદો સિમ્પલ એક જ હિસાબ રાખવાનો છે કે અંતમાં જવું હોય તો મિત્રો એને રોકી લ્યો અને એના કામને પ્લસ કરી નાખો, બરાબર. અને રોકાણો છે માટે આપણે એનો લાભ પણ લીધો, જો એવું નથી. એને આપણે રોકી લીધો અને પાછું કામ જે છે એ મિત્રો પાછું બી પાસે એકલા પાસે કરાયું એવું નથી, કામ જે છે એ પાછું બંને પાસે કરાયું છે કેમ કે આ વ્યક્તિ રોકાણો છે માટે, બરાબર. ચાલો આગળનું ઉદાહરણ લઈએ એટલે સ્પષ્ટ ખ્યાલ આવશે. ચાલો જોઈએ મિત્રો હજુ પણ એક એવું જ ઉદાહરણ, પછી આપણે 3 વ્યક્તિઓ લઈએ, બરાબર. તો જો કનુ કોઈ કામ 12 દિવસમાં પૂર્ણ કરે છે, મનુ તે કામને 15 દિવસમાં પૂર્ણ કરે છે. હવે મનુ જે છે એ મિત્રો કામ પૂરું થવાના 3 દિવસ પહેલા કામને છોડે છે, પૂરું થવાના પહેલા કામને છોડે છે, તો મિત્રો એને આપણે જવા દેવાની મંજૂરી આપણા નિયમ પ્રમાણે આપવી નથી, બરાબર. તો અહીંયા કનુ જે છે ને મનુ છે, તો અહીંયા કનુને માનો કે 12 દિવસ લાગે છે, મનુ જે છે ને માનો કે 15 દિવસ લાગે છે. તો આ 12 અને 15 માટે આપણે 60 જે છે ને આપણે લસા તરીકે લઈએ. તો અહીંયા 12 × 5 = 60 એટલે 5 કામ જે છે એ કનુ કરી શકે છે અને 15 × 4 = 60 એટલે 4 કામ જે છે મિત્રો મનુ કરી શકે છે, બરાબર.
ચાલો હવે વાંચો તો મિત્રો, મનુ જે છે એને છેલ્લે છેલ્લે જવું છે, તો આપણે મનુને ખરેખર જવા દેવો નથી, તો આ મનુને આપણે મિત્રો રોકી લેવાનો છે, બરાબર છે? તો મિત્રો મનુ જે છે એ અહીંયા રોકાઈ ગયો છે. ચાલો તો રોકાવાથી મનુ જે છે એ પોતાનો કામનો હિસ્સો કેટલો આપણને આપી શકે છે, તો 3 દિવસ આપણે એને રોકેલો છે તમે જોઈ શકો છો, કેમ કે 3 દિવસ પહેલાં એને જવું હતું પણ આપણે 3 દિવસ માટે એને રાખી લીધેલો છે. તો અહીંયા 3 દિવસની અંદર મિત્રો મનુની વાત કરીએ છીએ તો મિત્રો 4 કામ, એટલે ખરેખર 4 તેરીને 12 કામ જે છે ને એ આપણે મિત્રો પ્લસ જે છે એ થશે, બરાબર. અંતમાં જતો હોય તો પ્લસ, શરૂઆતમાં જતો હોય તો માઇનસ. તો જોઈએ કે આપણી પાસે ટોટલ કાર્યો જે છે મિત્રો કેટલા છે, તો 60 કામ ટોટલ છે. પણ મનુને મિત્રો આપણે કાલ્પનિક રીતે રોકી લીધેલો હોવાથી 12 કામ જે છે એ મિત્રો અહીંયા ચડાવી દઈએ છીએ, તો અહીંયા 2 અને 6 અને 1 મિત્રો 7, 72 જે છે એ આવે છે. તો 72 કામ જે છે એ મિત્રો અમે કરનારા કોણ છે એ મહત્વનું છે. તો ચાલો કુલ સમય જે છે આપણને મળશે મિત્રો કે આપણા 72 જે છે મિત્રો કામ છે અને અમે કરનારા ખરેખર કોણ છે, તો બરોબર ધ્યાન રાખજો. હવે કરવાની અંદર મિત્રો ખરેખર મનુ પણ રોકાણો છે અને કનુ પણ છે. મનુને જવું હતું પણ આપણે જવા ન દીધું એટલે એને આપણે રાખી લીધો, બરાબર છે. અહીંયા જે 72 તમને આવેલા છે એ 72ને મિત્રો તમારે 9 વડે ભાગવા પડશે, એટલે 8 9 ને મિત્રો 72 થશે. તો આની માટે 8 જવાબ જે છે આપણે બહુ ઇઝીલી જે છે તે મિત્રો કહી શકીએ છીએ. તો મિત્રો દાખલો જે છે એ આ શોર્ટકટ પ્રમાણે ઘણો બધો સરળ રહે છે, બાકી મૂળ રીતે પણ તમે કરી શકો છો, પણ એમાં ઘણું બધું વિચારવાનું આવે કે ચાલો છેલ્લા જે છે તે 3 દિવસ માનો કે મનુ જે છે એ જતો રહે છે, તો છેલ્લા 3 દિવસમાં ફક્ત ને ફક્ત કનુ જ હાજર હતો, તો કનુએ કેટલું કામ કર્યું એનો મિત્રો એક હિસાબ લઈ લેવાનો હોય છે. પછી બાકી જે કામ છે એ કેટલું છે અને બાકી કામ કર્યું કોને કોને અને એ લોકોને કેટલા દિવસ લાગ્યા અને પછી મિત્રો એનો ટોટલ મારો ત્યારે તમને બધું જ કામ જે છે એ મળતું હોય છે, બરાબર. એટલા માટે બેસ્ટ વસ્તુ જે છે એ મિત્રો શોર્ટકટ છે આની માટે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો હવે મિત્રો ખૂબ જ સરસ મજાનો એક દાખલો જોઈએ, બરાબર. તો ABC જે છે એ ક્રમશ 1 કામ 20 દિવસ, 24 દિવસ અને 30 દિવસની અંદર મિત્રો પૂર્ણ કરી શકે છે. તો આપણે અહીંયા સૌ પ્રથમ આપણે ABCને બતાવીએ છીએ, તો 1ને 20 દિવસ લાગે છે, બીજાને 24 દિવસ લાગે છે, ત્રીજાને મિત્રો 30 દિવસ લાગે છે. હવે 3 કામ શરૂ કરે છે અને 4 દિવસ બાદ મિત્રો એ જે છે એ જતો રહે છે. તો શરૂઆતમાં 4 દિવસમાં જ એ થાકી જાય છે અને કહે છે કે ભાઈ મારે જતું રહેવું છે, બરાબર. પછી શું થાય છે તો કે કામ જે છે એ મિત્રો પૂર્ણ થવાના 6 દિવસ પહેલાં પાછો બી કામ છોડવા માગે છે. તો અહીંયા બંને પ્રકારની ઘટનાઓ આપી છે, એક વ્યક્તિ શરૂઆતમાં જવા ઈચ્છે છે, એક વ્યક્તિ અંતમાં જવા ઈચ્છે છે. તો મિત્રો આપણને કોઈ જ ફેર નહીં પડે, આપણે ફક્ત 1 માઇનસ ને પ્લસ આટલો 1 ફેર પડશે, બરાબર. તો સૌ પ્રથમ આ 3-3નો મિત્રો સારો એવો લસાજો આપણે વિચારીએ, તો મિત્રો 120 સંખ્યા એ એવી સંખ્યા છે કે જેને મિત્રો તમે આ 3 વડે સરસ મજાને ભાગી શકો છો. બહુ સાદો સિમ્પલ હિસાબ છે. અહીંયા 12 ને 3 ને કનેક્શન છે, 24 ને 12 ને કનેક્શન છે, 2 અને 12 ને ભાગી શકવાના છો, બરાબર. તો અહીંયા જોઈએ તો મિત્રો 20 6 ને 120 થતા હોય છે. તો 24 5 જો આપણે ટ્રાય કરીએ તો 24 5 120 થાય અને 30 4 જો કરવા જઈએ તો 30 મિત્રો 120 થશે, કેમ કે 30 2 ને 60 અને 60 2 ને 120, બરાબર. ચાલો હવે મિત્રો આપણે હિસાબો આપવા છે. તો એ જે છે એને મિત્રો છોડવાનો છે, બરાબર છે. એને મિત્રો જવા દો, ચાલો એને જવા દો. તો એને જવા દેવો હોય તો 4 દિવસનું કામ એ કરી કેટલું શકે, તો કે એ જે છે એ 6 જેટલું. તો અહીંયા મિત્રો 6 4 24 એ શરૂઆતમાં જવા માગે છે, તો એને મિત્રો જવા દો. તો 6 4 24 એટલે -24 કરવા પડશે, શરૂઆતમાં છે માટે જવા દેવો છે, ઓકે. ચાલો બીની વાત કરીએ, તો બી જે છે એ મિત્રો શું કહે છે, તો એ મિત્રો અંતમાં જવાની ઈચ્છા ધરાવે છે. તો કાર્ય જે છે એ પૂર્ણ થવાના 6 દિવસ પહેલાં એને જવું છે, તો મિત્રો નહીં જવા મળે, એને ખરેખર તમે રોકી લો, બરાબર છે. તો એ વ્યક્તિને તમે રોકી લો, એને રોકવાથી તમને થશે શું, બરાબર, ધ્યાન રાખજો. તો એ 6 દિવસની વાત હતી એની, અને કામ કેટલા કરે છે બી જે છે એ, તો કે 5 કામ. તો 6 5 ને 30 જે કામ જે છે એને મિત્રો પ્લસ કરવા પડશે, બસ વાત થઈ ગઈ મિત્રો પૂરું. આટલું જ દાખલામાં નવીનતા હતી. જો એને રોકી લીધેલો છે તો એના કામ પણ આપણી પાસે રાખવાના છે, અને આ વ્યક્તિને હિસાબ આપી દીધો છે તો હવે પછીથી એને ગણતરીમાં પણ આપણે લેવાનો નથી, બરાબર. તો ચાલો ઓવરઓલ અહીંયા હિસાબ જો આપણે બંનેનો મારીએ તો મિત્રો અહીંયા 6 ગણા જેટલો ખાલી વધારો જોવા મળે છે, કેમ કે આ પ્લસ છે, બરાબર, મોટા છે 30 એટલા માટે 6. તો બસ મિત્રો હવેના કામ જે છે એ આપણે કેટલા ગણાય છે, તો હવેના કામ તમે જાણો છો કે 120 જે છે એ તો હતા જ તે, પણ આ પ્લસ 6 પાસા થયા છે, તો 126 કામનો મિત્રો અમે મામલો આખે આખો બચે છે. તો ચાલો એક સ્ટેપમાં જવાબ કે કુલ સમય કેટલો લાગશે, તો આ કામ કેટલા કરવાના છે, 126 કામ કરવાના છે. અને કરનાર કોણ છે, તો બસ ભૂલ નહીં કરતા આ વ્યક્તિને તો રજા આપી દીધી છે, બરાબર, કેમ કે શરૂઆતમાં જેને જવું હોય એનું આપણે માઇનસ કરીને છોડી દઈએ છીએ. તો હવે બાકી રોકાણા કોણ છે, તો એક તો મિત્રો આપણે બીને જવું હતું પણ એને તો રાખી જ લીધો છે, તો મિત્રો એક બી ખરેખર રોકાણો છે, બરાબર, અને સીએ તો કંઈ વાત કરેલી નથી. તો આ બંને જે છે એ મિત્રો કરનારા કોણ છે, તો એ પણ હું તમને એકવાર લખી દઉં સમયગાળામાં ભૂલી ક્યાંય ન જાઉં. તો મિત્રો બી પણ રોકાણો છે અને સી પણ રોકાણો છે. તો આનો જવાબ મિત્રો આવશે 126, અને BC જે છે એ બંને રોકાણેલા છે, આ બંને રોકાણા છે.
તો મિત્રો 9 વડે આપણે ભાગાકાર કરીએ તો 14 નવા જો તમે ટ્રાય કરશો તો 14 નવા મિત્રો તમને 126 મળશે. તો આની માટે 14 જવાબ જે છે એ યોગ્ય છે. નહીતર મિત્રો આ બહુ ગૂંચવાડાવાળા દાખલા છે, ઘણા બધા આની અંદર બહુ મૂંઝો જાય છે, પણ આને થોડુંક આમ વ્યવસ્થિત એકવાર સમજી લીધું હોય તો ક્યાંય તકલીફ નથી પડતી. જેને શરૂઆતમાં જવું હોય ભલે જતા હોય, અંતમાં જવું હોય તો ભલે જતા હોય, કોઈ ફેર પડતો નથી. ફક્ત આપણો રૂલ્સ છે એને મિત્રો ફોલો કરવાનો છે કે શરૂઆતવાળાને જવા દેવાના છે, એટલે માઇનસ કરીને જવા દેવાના, એને છેલ્લે હિસાબમાં પણ આપણે લેતા નથી. કેમ કે ગયો છે તો પછી અહીંયા ક્યાંથી લઈ શકીએ. બી ને રોકેલો હતો અને સી તો ઓલરેડી રોકાણેલો હતો, તે તો બાકીનું જે પણ કંઈ કામ બચે છે એ રોકાણેલા લોકો કરે છે, બાકી ગયા એ ગયા. બરાબર છે. ચાલો આગળનું ઉદાહરણ મિત્રો જોઈએ આપણે. ચાલો ઝડપથી મિત્રો આની પણ એક પ્રેક્ટિસ જે છે આપણી પાસે લઈ લઈએ, ત્યાર પછી આપણે નવા પ્રકારનું એક ઉદાહરણ લઈએ. તો ચાલો એબીસી જે છે એને ક્રમશ 10 દિવસ, 12 દિવસ અને 15 દિવસનો સમય લાગે છે. ત્રણેય કામ શરૂ કરે છે, એના શરૂઆતના 3 દિવસ બાદ એ જે છે એ કામ છોડી દે છે. બરાબર છે. અને કામ પૂરું થવાના 1 દિવસ પહેલાં બી જે છે એ પણ મિત્રો કામ છોડવા માંગે છે. તો આ કામ આખરે પૂરું કેટલા દિવસે થતું હશે? તો સરસ મજાનું ઉદાહરણ છે. એ બી અને સી ની જો વાત કરીએ તો મિત્રો અહીંયા 10 છે, અહીંયા 12 છે, અહીંયા 15 છે. આ ત્રણે ત્રણનું મેચિંગ જે છે મિત્રો 60 સાથે જોડાયેલું છે. બરાબર. તો અહીંયા 10 6 ને 60 કહી શકાય, 12 5 ને પણ 60 કહી શકો છો, 15 4 ને પણ મિત્રો તમે 60 કહી શકો છો. ચાલો કરીએ આપણે હિસાબ. એ જે છે એ મિત્રો શરૂઆતમાં કામ છોડવા માંગે છે, તો જવા દઈશું? તો કે યસ, એ જે છે એને મિત્રો કામ જે છે એને છોડવા દો. બરાબર છે. એને કામ છોડવા દઈશું, કંઈ વાંધો નથી. તો એનો હિસાબ કરીએ તો એને 3 દિવસ પછીથી વિચાર આવ્યો હતો, તો એનું 3 દિવસમાં કામ કેટલું હતું? તો 6 જેટલું. બરાબર છે. તો આપણે જરાક જોઈએ તો 18 કામ જે છે એ 18 કામનો હિસાબ મિત્રો આપણે એને કરી દેવો છે. શરૂઆતમાં છે માટે એને જવા દેવો છે, જવા દેવો હોય તો માઇનસ, રોકવો હોય તો પ્લસ છે. સાદો સિમ્પલ હિસાબ છે. બરાબર. ચાલો બીની વાત કરીએ છીએ. તો બી જે છે મિત્રો કામ પૂરું થવાના 1 દિવસ પહેલાં કહે છે કે ભાઈ મારે અમે જતું રહેવું છે. તો આપણો મગજ મિત્રો ખરેખર તપી જ જાય, કેમ કે 1 દિવસ બાકી છે અને એને જવું છે. આપણે એને ગમે એમ કરીને રાખશું, એને મનાવશું. બરાબર. તો આ બી જે છે એને મિત્રો આપણે રોકવાનો છે. તો બી જો આપણી પાસે રોકાય છે તો 1 દિવસની અંદર બી કરીને કેટલું કરી શકશે? તો બી જે છે મિત્રો 5 કામ કરે છે. બરાબર. તો અહીંયા પ્લસ 5 જે છે એ બીના ભાગે આવે છે. તો આપણો ઓવરઓલ હિસાબની જો મિત્રો વાત કરતા હોય તો અહીંયા -13 જેટલું બચે છે. તો હવે મિત્રો આપણા કુલ કામ જે છે ને એ બચ્યા કેટલા બધા હિસાબના અંતે? તો મિત્રો 60 કામ જે હતા એ 60ની અંદર વધારો પણ થાય, ઘટાડો પણ થાય. તો અહીંયા 13 જેટલા ઘટાડી દઈશું. તો મિત્રો આપણી પાસે 47 કામ જે છે એનો મિત્રો આખો મામલો બચેલો છે. બરાબર છે. ચાલો હવે 47 કામ જેટલા પણ લોકોને આપણે રાખેલા છે એ બધા થઈને પૂરા કરી દઈશે. તો ચાલો કુલ સમય કેટલો લાગશે? તો કુલ સમય જે છે એ મિત્રો આ 47 કામ જે છે એ કરનારા કોણ કોણ છે વિચાર કરજો. તો બી ને રોકી લીધેલો છે, સી એ જવાનું કોઈ નામ પાડેલું જ નથી, ફક્ત એને રજા આપી છે. તો બી અને સી કરે છે, તો બી અને સી એટલે મિત્રો 9 ભાગે આવે છે. બરાબર છે. તો ચાલો આનો હિસાબ આપણે આપીએ મિત્રો. તો અહીંયા જાણો છો કે 9 5 ને 45 સુધી તો ચાલે, તે પછી ઉપર વધે 46 ને 47, બગડા જેટલું વધી રહ્યું છે. બરાબર છે. આપણે કહી શકીએ કે 5.29 છે આની માટે મિત્રો યોગ્ય જવાબ છે. તો જવાબ આવા પણ કદાચ હોઈ શકે છે, એમાં કંઈ વાંધો નથી. બરાબર. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો હવે મિત્રો આ દાખલો પણ ખૂબ જ સરસ મજાનો છે, ખરેખર વિચાર જે છે થોડોક માગી લે છે. જોઈએ આપણે. એબીસી જે છે એ મિત્રો ક્રમશ 1 કામને 15 20 અને 30 દિવસની અંદર પૂર્ણ કરી શકે છે. કામ પૂરું થવાના 5 દિવસ પહેલા, બરાબર, એટલે પહેલાની વાત છે. 5 દિવસ પહેલા મિત્રો બી કામ છોડે છે અને તેના, બરાબર, ધ્યાન રાખજો, તેના 1 દિવસ અગાઉ એ કામ છોડે છે. તો આ શબ્દને મિત્રો સમજવો ખાસ જરૂરી છે. બરાબર છે. તો અહીંયા મિત્રો સૌ પ્રથમ આપણે શરૂઆત પહેલા કરીએ, પછી આપણે સમજીએ. તો અહીંયા એ બી અને સી ની વાત કરીએ છીએ. આને 15 દિવસ લાગે છે, આને મિત્રો 20 દિવસ લાગે છે, આને 30 લાગે છે. તો અહીંયા મિત્રો 60 આમની માટે યોગ્ય રહેશે, કેમ કે 60 જે છે એને આ તમામ વડે તમે ભાગી શકો છો. બરાબર. તો અહીંયા 15 4 ને 60 છે, અહીંયા 20 3 ને 60 થશે, અહીંયા 30 2 ને 60 થશે. તો હવે મિત્રો ખાસ તકલીફ એ પડવાની છે કે 5 દિવસ પહેલાં કામ પૂરું થવાના 5 દિવસ પહેલાં, અહીંયા એક લાઇન દોરીને તમને સમજાવું તો બહુ સ્પષ્ટ ખ્યાલ આવશે કે કામ અહીંથી શરૂ થયું છે, કામ અહીંયા પૂરું થયું છે. બરાબર. હવે આ કામ પૂરું થવાના 5 દિવસ પહેલાં, એટલે એક્ઝેક્ટ આ સમયગાળો 5નો છે. બરાબર છે. 5 દિવસ પહેલાં બી કહે છે કે ભાઈ હું કામ જે છે એ છોડી રહ્યો છું. એટલે અહીંયા મિત્રો કોણ કામ છોડે છે? તો અહીંયા મિત્રો બી કામને છોડી દે છે. અહીં સુધીનું તમને સમજાઈ ગયું. બરાબર છે. બી તો 5 દિવસ પહેલાં કામ છોડે છે. ઓકે, ક્લિયર થઈ ગયું. હવે મિત્રો આગળ રકમ વાંચો તો તેના એક દિવસ અગાઉ, બરાબર, એટલે એનો અગાઉનો દિવસ કીધો છે, આના પછીનો દિવસ કહેતો પાછળ આવે. તો આના મિત્રો એક્ઝેક્ટ 1 દિવસ અગાઉ જે છે તે અહીંયા મિત્રો કોણ કામ છોડી રહ્યું છે? તો અહીંયા મિત્રો એ પણ કામને છોડી રહ્યો છે. તો એ ખરેખર કામ ક્યારે છોડ્યું? બસ આ મિત્રો આપણી પાસે ગોળ ગોળ ફેરવાયું.
તો એ મિત્રો છ દિવસે કામ છોડી દીધું, ધ્યાન રાખજો. કામ પૂરું થવાના છ દિવસ પહેલાં એ જે છે એને કામ છોડી દીધું. ખબર કેમ પડી? તો કે પાંચ દિવસ સુધીનો સમયગાળો તો આપણને ખબર જ છે આ હતો, બરાબર. પણ બી ગયો એના આગળના એક દિવસે ખરેખર એ જે છે એ જતો રહ્યો. તો એ વાસ્તવિક રીતે કામ પૂરું થવાના છ દિવસ પહેલાં ગયો અને બી જે છે એ કામ પૂરું થવાના પાંચ દિવસ પહેલાં ગયો. આ બંને વચ્ચેનો એક દિવસનો ગાળો છે. તો બસ આ મિત્રો આના દ્વારા ફક્ત એટલું જ તમારે સમજવાનું હતું કે કામ તો બંને છોડી જ રહ્યા છે, તમે જોઈ શકો છો. તો આ બી જે છે આ બીને પણ મિત્રો આપણે રોકવાનો જ છે અને એ જે છે એને પણ આપણે રોકવાનો જ છે, કેમ કે એ બંને છેલ્લે છેલ્લે જવા માગે છે, બરાબર. પણ કેટલો સમય માટે રોકવા એ આપણે વિચારવાનું હતું. તો પાંચ દિવસ મિત્રો પહેલાં ખરેખર બી કામ છોડે છે, બરાબર છે. તો અહીંયા પાંચ દિવસ માટે બી આપણે જોઈએ તો એના માટે ત્રણ કામ જે છે એ કરી શકે છે. તો એને આપણે રોકી લીધો છે તો આપણને પંદર કામ જેટલા પ્લસ થઈ જશે. એ જે છે એને પણ આપણે રોકીએ છીએ તો એ જે છે એ મિત્રો બીના એક દિવસ અગાઉ ખરેખર કામ છોડી દીધું હતું. તો એ મિત્રો છ દિવસ સુધીલા છ દિવસનું આપણે એનું ગણતરી કરવી પડે. તો એના છેલ્લા છ દિવસ માટે આપણે ચાર વડે ગુણી નાખીએ છીએ. તો એ મિત્રો છ ચોક ને પ્લસ ચોવીસ, તો અહીંયા ટોટલ કામ જે છે એની અંદર કેટલા સુધારા વધારા થાય છે તો મિત્રો અહીંયા જોઈ શકો તો પાંચ ને ચાર નવ અને અહીંયા મિત્રો ત્રણ, તો ઓગણચાલીસ જે છે એ ઓવરઓલ પ્લસ થયા છે. તો મિત્રો અહીંયા કુલ કામ આપણે જરાક નાનકડો હિસાબ મારીએ તો અહીંયા કુલ કામ જે છે એ કેટલા છે હવે જોઈ શકો છો તમે કે આપણે જે સાઠ હતા એ સાઠમાં પ્લસ થયા હોય તો પ્લસ ને માઇનસ થયા તો માઇનસ, તો અહીંયા ઓગણચાલીસ પ્લસ કરી દેવા પડશે. તો આ જે ટોટલ મિત્રો તમારો આવે છે છ સાત આઠ ને નવ, તો બે નવડા નવ્વાણું આવે છે. તો નવ્વાણું કામ જે છે એ મિત્રો કરવાના છે, બરાબર. ચાલો આપણે મેળવીએ કે કુલ સમય જે છે એ આ કાર્ય પૂર્ણ કરવા માટે કેટલો લાગેલો હશે. તો મિત્રો નવ્વાણું કામ કરવાના છે. આ કામ કર્યા કોને? તો બરાબર ધ્યાન રાખજો, બીને ખરેખર જવું હતું પણ એને લઈ લીધો, આપણે રોકી લીધો છે. એને પણ જવું હતું એને પણ મિત્રો આપણે રોકી લીધો છે. સીએ તો નામ પાડ્યું જ નથી તો બધા હાજર છે એનો અર્થ એવો થયો. તો અહીંયા મિત્રો ત્રણે ત્રણ હાજર છે, બરાબર છે. ત્રણેય હાજર છે તમે જોઈ શકો છો. તો નવ્વાણું જે છે એને મિત્રો ત્રણે ત્રણની કેપેસિટી કેટલી હતી? ચાર ને ત્રણ સાત, આઠ ને નવ, તો નવ જેટલી કેપેસિટી હતી. આ કામ જે છે એ પૂર્ણ થતું હશે. તો આવી રીતે મિત્રો આ જે છે ને સમજણના દાખલાઓ છે, ભલે છે શોર્ટકટ પણ એક પ્રકારનો આ પણ સારો એવો હિસાબ જ છે. તો બસ સિમ્પલ બે સ્ટેપ પર આ વસ્તુ જે છે મિત્રો કામ કરે છે. જો શરૂઆતમાં કોઈને જવું છે તો મિત્રો માઇનસ તરીકે થાય છે, અંતમાં કોઈને જવું છે તો એને પ્લસ તરીકે રાખવામાં આવે છે. હિસાબ જે છે આની સાથે કરી લેવાનો કે આપણા જે કામ સાઠ હતા એ સાઠમાં કંઈ ઉમેરો થાય છે કે સાઠમાંથી કંઈ કાઢવાના થાય છે, જે પણ કંઈ થતા હોય અહીંયા કરી નાખવાના છે. અને અહીંયા ધ્યાન રાખવાનું કે કેટલા લોકોને રજા આપી, કેટલા લોકો હાજર છે એના મુજબ છેલ્લે હિસાબ અપાઈ દેવાનો, એટલે જવાબ તમારો સાચો પડે, બરાબર. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. તો ચાલો મિત્રો છેલ્લો અને અંતિમ એક દાખલો આપણે જોઈ લઈએ. તો એ જે છે એ કામનો એક તૃતીયાંશ ભાગ જે છે એ મિત્રો ત્રણ દિવસમાં કરે છે. બી જે છે એ મિત્રો કામનો એક તૃતીયાંશ ભાગ જે છે એ ચાર દિવસમાં કરે છે અને સી જે છે એ મિત્રો કામનો એક દ્વિતીયાંશ ભાગ જે છે એ મિત્રો છ દિવસમાં કરે છે. ત્રણ દિવસ સાથે કામ કર્યા પછી એ અને બી જે છે એ મિત્રો કામને છોડી દે છે. તો સી એકલો હવેનું કામ જે છે એ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? ખાસ ધ્યાન રાખજો, ટોટલ કાર્ય કેટલા દિવસે પૂર્ણ થશે એવું માગ્યું નથી, સીનું ફક્ત માગેલું છે, બરાબર. તો કંઈ જ વાંધો નહીં. આને પણ સૌ પ્રથમ હું તમને શોર્ટકટમાં બતાવીશ, ફરી પાછો છેલ્લો ઉદાહરણ છે એટલે તમને મૂળ રીત પણ આને એકવાર બતાવવાનો છું, બરાબર. ચાલો એ માટે વાત કરીએ, બી માટે વાત કરીએ, સી માટે વાત કરીએ. તો અહીં મિત્રો તમે સમજી ગયા છો આના આગળના એક્ઝેક્ટ આગળના ભાગની અંદર કે જ્યારે અપૂર્ણાંક ભાગનું કાર્ય અમુક દિવસમાં કરતો હોય તો આખું કામ માટેનો સમય જ્યારે લાવવો હોય ત્યારે મિત્રો આને ઉલટાઈ નાખો, એટલે કે ત્રણના છેદમાં એક ગુણ્યા આપણે એનો સમય એટલે કે ત્રણ કરી નાખીએ. તો આ મિત્રો નવ દિવસની અંદર ખરેખર પૂર્ણ કરે છે એક કામ, બરાબર. જે ભાગનું આપેલું હતું એને બદલે આપણે એક કામ બનાવી નાખ્યું. તો ચાલો એવી રીતે મિત્રો સામે પણ ત્રણના છેદમાં એક ગુણ્યા એનો સમય કેટલો છે? ચાર. તો ચાર તેરીને આ બાર દિવસમાં પૂર્ણ કરે છે. સી માટેની વાત કરીએ તો મિત્રો બેના છેદમાં એક ગુણ્યા મિત્રો તમારે કેટલા લેવા પડશે એના દિવસ? તો એના દિવસ છ આપેલા છે તો આની માટે પણ મિત્રો બાર લાગશે. તો આ ત્રણે ત્રણનો લસા જે છે એ આપણે યોગ્ય રીતે છત્રીસને કહી શકીએ છીએ, બરાબર છે. તો ચાલો નવ ચોક ને છત્રીસ, તો અહીંયા એ જે છે એ ચાર કામ કરે, બાર તેરી છત્રીસ અને બાર તેરી છત્રીસ, તો આ બંને ત્રણ ત્રણ કામ જે છે મિત્રો કરે છે. હવે આપણે જે મેથડ ચાલી રહી છે કે કોઈ લોકો શરૂઆતમાં કામ છોડતા હોય, કોઈ લોકો એન્ડમાં કામ છોડતા હોય, આ બેમાંથી એક ઘટના બનતી હોય છે, બરાબર, એના પર આપણે ચાલી રહ્યા છીએ. આપણે શોર્ટકટને મિત્રો પકડી રાખીએ કે શરૂઆતવાળાને આપણે જવા દઈએ છીએ, અંતવાળાને આપણે રોકી લઈએ છીએ, બરાબર. આ એક જ નિયમ પર આપણે ચાલીએ છીએ. તો આ જે એ અને બીની વાત કરીએ છીએ, તો આ એ અને બી, આ એ અને બીને મિત્રો જવા દઈશું કે એ અને બીને રોકી લઈશું? તો પહેલાં વાંચો તમે કે એ અને બી જે છે એ મિત્રો શું કહે છે.
ત્રણ દિવસ સાથે કામ કરી અને પછી જવા માગે છે. તો આ લોકો શરૂઆતના ત્રણ દી ભેગા હતા અને શરૂઆતમાં જ કામ છોડવા માગે છે. તો આ લોકોને મિત્રો ખરેખર આપણે શું કરવા જોઈએ, જવા દેવા જોઈએ, બરાબર છે. તો આ લોકોને મિત્રો છોડી દેવાના છે, બરાબર, કાંઈ વાંધો નહીં. ચાલો એમનો હિસાબ આપણે પતાવી દઈએ. તો એબીનો હિસાબ કેટલો થાય? તો એબીનો હિસાબ મિત્રો 4 ને 3 = 7 થાય. તો આ 7 જે છે એ કેટલા દિવસ સુધી કામ કરતા હતા? તો 3 દિવસ સુધી કામ કરતા હતા. તો આ લોકોના મિત્રો આ 21 જે છે એ આપણે એમને દઈ દેવા છે, બરાબર, કેમ કે એને જવા દેવા છે એબીને. ઓકે, ચાલો એબીને આપણે જવા દઈએ છીએ. તો હવે આપણે એક હિસાબ મારી લઈએ કે કામ કેટલું બાકી છે, બરાબર. તો હવે મિત્રો કુલ કામ બાકી કેટલું રહે છે? તો આપણી પાસે 36 જે છે એ કામ હતું અને 36 માંથી આ 21 જે છે એ કોનું છે? એબીનું છે. તો આપણી પાસે મિત્રો એક અહીંયા 5 અને 15 જેટલું કામ બાકી રહે છે, બરાબર છે. તો હવે આપણે સમય કહીશું. તો કુલ સમય જે છે એ મિત્રો હંમેશા કેટલો લાગતો હોય શોર્ટકટ મુજબ? તો આ 15 કામ અને એ કોણ કરતા હોય? જે લોકો રોકાણેલા છે એ. તો એ બી તો ગયા છે, ફક્ત કોણ રોકાણું છે? સી જે એકલો રોકાણેલો છે. તો સીની કેપેસિટી 3 જેટલી છે. તો 5 દિવસની અંદર મિત્રો કામ જે છે એ પૂર્ણ થાય, બરાબર. ધ્યાન રાખજો, આ ટોટલ કામ માટેનો સમય 5 દિવસ લાગી ગયો છે. પણ પ્રશ્ન મિત્રો એવો છે કે સી એકલો કેટલા દિવસ કામ કરે છે? તો આ મિત્રો તમારે આ સાદો કોયડો છે કે સી, ચાલો આની અંદરથી સી એકલો કેટલા દિવસ માટે હશે કહી દો. તો મિત્રો બહુ સાદો હિસાબ છે, આ સી જે છે એનો મિત્રો કેટલા દિવસ માટે હતો? તો એ મિત્રો આપણે કહી શકીએ છીએ, જો 5 દિવસે કામ પૂરો થયું, બરાબર, ટોટલ કાર્ય 5 દિવસે પૂર્ણ થયું છે. જરાક વિચાર કરો કે શરૂઆતમાં એ અને બી કેટલા દિવસ હાજર હતા? 3 દિવસ. તો આમાંથી તગડો કાઢી નાખો તો મિત્રો 2 દિવસ જ સી એકલો બચેલો છે, બરાબર છે. કેમ કે શરૂઆતના 3 દિવસ તો આ બધા લોકો સાથે હતા, એ અને બી એ શરૂઆતના 3 દિવસ તો કામ કરેલું છે. 3 દિવસ પછી કીધું કે ભાઈ હવે અમારે જવું છે. તો 3 દિવસ પછી ખરેખર આ વ્યક્તિ એકલો પડ્યો. અને કેટલા દિવસ સુધી એકલો પડ્યો? તો કે ટોટલ 5 દિવસ જો લાગ્યા હોય તો 5 માંથી 3 કાઢી નાખીએ તો 2 દિવસ સુધી સી જે છે એ મિત્રો એકલો પડી ગયો હતો. તો આની માટે મિત્રો બગડો જવાબ યોગ્ય છે. તો ખાસ ધ્યાન રાખજો, શોર્ટકટમાં તમને હંમેશા ટોટલ સમય જે છે એ મળતો હોય છે અને એના આધાર પરથી એક જ સ્ટેપમાં તમે કોઈ પણ એકલો વ્યક્તિ કેટલા દિવસ હતો એની એકલતા તમે અહીંથી કાઢી શકો છો, બરાબર છે. ચાલો આને મૂળ રીતે પણ સમજી શકાય, તો એવી રીતે પણ એકવાર છેલ્લે છેલ્લે બતાવતો છું, મૂળ રીતે પણ એકવાર સમજાવી દઉં છું. તો શોર્ટકટ અને મૂળ રીતમાં ફરક કેટલો હોય છે? તો મૂળ રીતની અંદર મિત્રો તમારે ઝીણી ઝીણી બાબતો બહુ વિચારવી પડતી હોય છે, બરાબર. મૂળ રીત જે છે ને એવી રીતે કામ કરે છે કે શરૂઆતની અંદર સાથે કેટલા દિવસ સુધી હતા, બરાબર. અને શોર્ટકટ શું કામ કરે છે? શોર્ટકટ ફક્ત પકડવાનું જ કામ કરે છે કે કોને ચાલો જવું છે, શરૂઆતમાં જવું છે, અંતમાં જવું છે, એ મિત્રો કામ કરે છે. અને જે મૂળ રીત છે ને એ મિત્રો સાથે કેટલું કામ કરે છે એના હિસાબો આપે છે. એટલે કે અહીં મિત્રો આપણે ખ્યાલ છે કે જો 3 દિવસ સુધી સાથે કામ કર્યું, બરાબર છે, તો આ 3 દિવસ સુધી સાથે કામ કર્યું એ કોણે કર્યું? તો આ બધાએ કરેલું છે, બરાબર. તો આપણે પહેલાં અહીંથી ચાલુ કરવાનું હોય કે એ વત્તા બી વત્તા સી આ લોકોએ 3 દિવસની અંદર કામ કેટલું કરેલ છે, બસ આનો હિસાબ પહેલા આપણે લેવો પડે, બરાબર. જ્યારે શોર્ટકટમાં આવું ન હોય, શોર્ટકટમાં ફક્ત એ જ વિચારવાનું હોય કોને જવું છે, એબીને જવું છે, કેટલા દિવસમાં રોકાણ હતા, કેટલા દિવસમાં જવું છે, બસ એટલું આવે વિચારવાનું. ચાલો, તો એબીસી જે છે એ 3 દિવસ તો મિત્રો સાથે કામ કરતા હતા, ત્યાં સુધી કોઈને જવાની વાત નહોતી. તો આ લોકોએ 3 દિવસની અંદર કામ કેટલું કર્યું? તો મિત્રો આ 3 ને 3 સાથે હતા, બરાબર. તો 4 ને 3 = 7, 8, 9 અને 10. તો આ 3 ને 3 વ્યક્તિઓ જે છે એ 10 કામ, એટલે ટોટલ જો આપણે ઓવરઓલ હિસાબ માંડીએ તો મિત્રો 30 કામ જે છે એને કહેવામાં આવે છે પૂર્ણ થયા, બરાબર. 30 કામ જે છે એ પૂર્ણ થયા છે, કેમ કે આ બધી જ રામાયણ 3 દિવસ પછી સર્જાણી છે. તો 3 દિવસની અંદર આ લોકોએ સંપીને કેટલા કામ પૂરા કર્યા? તો કે 30 કામ તો આ લોકોએ કરી નાખ્યા છે. તો હવે આપણે એક હિસાબ આપીએ કે મિત્રો બાકી કામ કેટલા છે, બરાબર. તો આપણે હિસાબ કરીએ તો બાકી કામ જે છે એ મિત્રો કેટલા મળે છે? તો 36 કામ ટોટલ હતા, એમાંથી 30 કામ તો ઓલરેડી પૂરા થઈ ગયા છે. તો હવે મિત્રો બાકી કામ 6 બચે છે, બરાબર છે. તો 6 કામ જ બાકી રહે છે, બરાબર. તો હવે 6 કામ માટે કેટલો સમય લાગશે? તો આ 6 કામ કરવાના કોને છે? તો મિત્રો હવે જાણો છો તમે કે એ અને બી તો ગયા છે, તો સી જે છે આ સી એકલાને મિત્રો કરવાના છે. તો આ સી એકલાને સમય કેટલો લાગશે? આવી રીતે મિત્રો આપણે સ્ટેપ માંડી શકીએ. તો આ સી જે છે મિત્રો 6 કામ કરવા છે, સીની કેપેસિટી 3 જેટલી છે. તો મિત્રો આ સી એકલાને 2 દિવસ લાગે, બરાબર. તો આવી રીતે મિત્રો આપણે જો સી એકલાનું પૂછ્યું હોય તો એને 2 દિવસનો હિસાબ આપણે આ રીતે સમજી શકીએ છીએ. અને જો કુલ માગ્યું હોય તો આ મૂળ રીતમાં હજુ આગળ ચાલવું પડે, બરાબર. કુલ કામ માગ્યું હોય તો મિત્રો હું અહીંયા બાજુમાં બતાવું છું તમને કે કુલ સમય કેટલો લાગેલો છે આખા કામ માટે.
તો સાદો હિસાબ તમારે આપવો પડે કે આ એકલા સીએ બે દિવસ કામ કર્યું, બરાબર, આ એકલા સીએ બે દિવસ કામ કરેલું છે, અને બાકીના લોકોને પૂછવા જવું પડે કે એબીસી તમે કેટલા દિવસ હતા, તો કે તમે 3 દિવસ હતા, બરાબર, તો 3 દિવસ તો એ કામ ચાલ્યું છે અને એકલાનું 2 દિવસ ચાલ્યું છે, તો 5 દિવસ જે છે એ મિત્રો કુલ સમય આવી રીતે પણ આપણે છેલ્લે કહી શકીએ છીએ. તો તમને જે રીતે મિત્રો યોગ્ય મગજની અંદર લાગતું હોય એ રીતે તમે આમાં આગળ વિચાર કરી શકો છો, બરાબર. તો મિત્રો આજના દાખલાઓની પેટર્ન જે છે એવી હતી કે કેટલાક લોકો શરૂઆતમાં કામ છોડવા માંગતા હોય, કેટલાક લોકો અંતમાં કામ છોડવા માંગતા હોય, તો શોર્ટકટ દ્વારા ફક્ત એક જ વસ્તુ મગજની અંદર મિત્રો રાખો કે જેને શરૂઆતમાં કામ છોડવું છે એના કામ માઇનસ કરી અને એને જવા દો, અને જેને મિત્રો અંતમાં કામ છોડવું છે એના કામ પ્લસ કરી અને એને રાખી લો, અને એને ભાગાકારમાં પણ મિત્રો એને આપણે ભૂમિકા ભજવવા દેવાની છે, બરાબર. તો આવી રીતનું સરસ મજાનું શોર્ટકટ છે, એના દ્વારા આ બધા દાખલાઓ જે છે ઉકેલી શકાતા હોય છે. હજુ પણ મિત્રો આની અંદરથી કેટલાક દાખલા બાકી છોડેલા છે જે ખાસ કરીને થોડાક એડવાન્સ લેવલના છે, થોડાક મિક્સ જેવા દાખલા છે. તો એવા દાખલાઓ જે 4-5 દાખલાઓ જે છે એ આપણે મિક્સની અંદર લેવાના છીએ. તો હવે પછીનો મિત્રો આપણો છેલ્લો એક ભાગ એવો છે જેની અંદર મિત્રો બધા જ પ્રકારના દાખલાઓ જે છે એ આપણે મિક્સ કરીને મૂકવાના છીએ. તો એ ભાગ પણ મિત્રો ખાસ કરીને જોઈ લેજો, કેમ કે એની અંદર મિત્રો કેટલાક એવા દાખલાઓ જે છે કે જે આ 7 ભાગની અંદર મિત્રો ક્યાંય સમાવેશ નથી થયેલા, બરાબર. તો મળીએ મિત્રો ફરીથી અંતિમ અને છેલ્લા ભાગની અંદર, ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરતા રહેશો, અને વિડીયો જો મિત્રો ગમતો હોય તો આપણે એને પણ લાઈક આપવાનું ભૂલવાનું નથી. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઈક આપશો, કેમ કે લાઈક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.